ગુડ મોર્નિંગ વ્યુઅર્સ, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. આજે સવારે જે એક લેટેસ્ટ એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન છે એ મારે તમને આપવી છે, તો આજે મોર્નિંગમાં જ આ વિડીયો બનાવ્યો છે અને અત્યારે જ અપલોડ કરવાનો છે. તો સૌથી પહેલી વાત કરીએ તો એ છે, જે ડબલઈ મેઇન છે એની એનું જે રિઝલ્ટ છે આજે ડિક્લેર થઈ ગયું છે. તો જે વિદ્યાર્થીઓ જે ડબલઈ મેઇનની પરીક્ષા આપેલી હોય એ લોકો પોતાનું રિઝલ્ટ છે એ વેબસાઇટ પર જઈ ગૂગલમાં સર્ચ કરી અને પોતાનું જે રિઝલ્ટ છે એ જોઈ શકે છે. તો જે ડબલઈ મેઇનના વિદ્યાર્થીઓને આ ખાસ શું છે કે પોતાનું રિઝલ્ટ જોઈ લેવું. ત્યારબાદ વાત કરીએ તો જે એકમ કસોટીઓ ચાલી રહી છે એમાં ધોરણ 9 અને 10ની જે તૃતીય એકમ કસોટી છે એ પણ લેવાવાની છે. એટલે 26 થી 30ના ગાળામાં, 26મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરના ગાળામાં જે એકમ કસોટી છે એ યોજવામાં આવવાની છે. તો વિદ્યાર્થીઓ, ઓનલાઈન શિક્ષણ જે પણ તમારે ચાલે છે એમાં ધ્યાન આપશો અને તમારી જે એકમ કસોટી છે એ સારી રીતે આપો એવી શુભેચ્છાઓ. ત્યારબાદ વાત કરી આજના ત્રીજા એજ્યુકેશનલ ન્યૂઝની, તો એ છે કે ધોરણ 12 પૂરક પરીક્ષા છે સામાન્ય પ્રવાહની, એનો જે કાર્યક્રમ છે એ જાહેર થઈ ગયો છે, જે હું તમને વિડીયોના અંત ભાગમાં મૂકી દઈશ ઓન સ્ક્રીન. તો જેને જે પણ લાગતું વળગતું એ તમારે જોઈ લેવાનું રહેશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે આપણે ફરી ફોર્મ ભરાણા હતા 8 તારીખ સુધી હમણાં હતું, એ હવે 28મી સપ્ટેમ્બરથી એ લોકોની પરીક્ષા પણ શરૂ થાય છે. એટલે તૈયારીઓ શરૂ કરી દેજો, તમારી પાસે બહુ ટાઈમ ઓછો છે અને તમારે 2 વિષય તૈયાર કરવાના હોય તો ફટાફટ એ વિષયો તૈયાર કરી લો, પાસ થઈ જાઓ, જેથી કરીને તમારું આખું વર્ષ છે એ બચી શકે. આ વર્ષે આપણને, એટલે કે સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓને પણ ચાન્સ મળ્યો છે કે 2 વિષય મેં પરીક્ષા આપી શકે છે. તો આવો ચાન્સ જવા દેવાય નહીં અને પરીક્ષા છે એ પાસ કરી શકો. એટલે ધોરણ 12 પૂરક પરીક્ષા સામાન્ય પ્રવાહની જે એક્ઝામ છે એ 28મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આખો કાર્યક્રમ છે એ હમણાં જ વિડીયો પૂરો થાય એટલે અંત ભાગમાં મેં રાખેલ છે, તો એ તમારે જોઈ લેવો. બસ મિત્રો, અત્યાર માટે આટલા જ એજ્યુકેશનલ ન્યૂઝ. વધુ એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન, એજ્યુકેશનલ ન્યૂઝ માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે તો લાઈક કરો. બીજા જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે, જે ડબલઈ મેઇનના વિદ્યાર્થીઓ છે, એ લોકો સાથે આ વિડીયો વધુ ને વધુ શેર કરો જેથી કરીને એ લોકોને માહિતી મળી જાય. થેન્ક યુ વેરી મચ.